બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ ત્રીજું લેક્ચર. ત્રીજા લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરવાનું છે સ્વાધ્યાય 10.1 જે આગળ કરેલું છે એ જ પોઈન્ટ પર આપણે ડિટેલમાં હવે ધીરે ધીરે આગળ જઈશું. જેની અંદર ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે છે. પહેલો ક્વેશ્ચન, વર્તુળમાં કેટલા સ્પર્શક હોય છે? તો તમારે જવાબ આપવાનો છે, સર વર્તુળમાં અસંખ્ય સ્પર્શકો હોય છે. તો સૌથી પહેલા તમારે અહીંયા લખવાનું છે, એક વર્તુળ ગોળ સરસ દોરવાનું છે. સમજાવવા માટે કરું છું, અહીંયાથી એક સ્પર્શક પસાર, અહીંથી એક સ્પર્શક પસાર, અહીંથી એક સ્પર્શક પસાર, અહીંથી એક સ્પર્શક પસાર, અહીંથી એક પસાર, જ્યાં એક એક બિંદુ પર છેડે એવી રીતે કેટલા સ્પર્શકો આપણે દોરતા જવાનું છે. તો તમે કહેશો, સર વર્તુળ પર અસંખ્ય સ્પર્શકો હોય છે. બીજો પોઈન્ટ, વર્તુળને દરેક બિંદુમાં વર્તુળનો એક સ્પર્શક હોય છે. વર્તુળને દરેક બિંદુમાંથી એક સ્પર્શક દોરી શકો, આથી વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે. આમાં આ લાઈન બહુ અગત્યની છે બાળકો, આ પણ બહુ પૂછાય છે. વર્તુળના દરેક બિંદુમાંથી એક સ્પર્શક હોય છે, બરાબર છે. આ થયો તમારો પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન જે 1-1 લાઇનર છે એ કે સ્પર્શક વર્તુળને એક ને માત્ર એક જ બિંદુમાં છેદે છે. ડેફિનેશન જ તમને ક્લિયર હોય તો તમે એમને જ જવાબ આપો કે વર્તુળનો સ્પર્શક વર્તુળમાં એક ને માત્ર એક જ બિંદુમાં છેદે છે. આગળ જઈએ બાળકો, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાય. આપણે ડેફિનેશનમાં લેક્ચર નંબર 2માં લખેલું કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવામાં આવે છે. આગળ જઈએ, વર્તુળની છેદિકા સમાંતર હોય તેવા વધુમાં વધુ બે સ્પર્શક હોય. હવે સમજો આ શું કહે છે, સ્પર્શકની વાત કરે છે. આ દોરીને સમજાવવું પડે. એવું બને કે એક સ્પર્શક અહીંથી જાય છે અને એક સ્પર્શક અહીંથી જાય છે. પણ ઘણાને હજુ કન્સેપ્ટ પણ નથી ખબર પડી કે સર કેમ આ ડ્રો કરો છો. તો સમાંતર વર્ડ આપ્યો છે. સમાંતર એટલે બે સામસામી હોય એવો એક આ કેસ બની શકે, અથવા તમે કહેશો સર વર્તુળને એક આ બાજુ હોય અને બીજો સ્પર્શક બીજી બાજુ હોય, એવા સમાંતર બે સ્પર્શક સામસામે હોય. ક્લિયર છે? સામસામી સ્પર્શક હોય વર્તુળની છેદિકાને સમાંતર, તો એવા વધુમાં વધુ બે સ્પર્શક હોય. એનાથી વધારે સમાંતર હોઈ શકે નહીં. તમે ગમે તે રીતે બનાવશો, આ મેં સિમ્પલ રીતે તમે સમજ પડે એ રીતે બનાવે છે. તમે ક્રોસમાં બનાવશો તો પણ સમાંતર હોય એવા બે સ્પર્શક હોય, કે બે જોડ કહેવાય, એક્ઝેક્ટ આ એક જોડ કહેવાય, આ બીજી જોડ કહેવાય, એવા બે સ્પર્શક હોય. ક્લિયર? આગળ જઈએ, વર્તુળ અને વર્તુળના સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. બરાબર, આ બહુ સિમ્પલ પોઈન્ટ હતો જે 5 મિનિટની અંદર પતાવી દીધું. તો તમે કહેશો સર આપણે પહેલા જે કરેલા હતા એના કારણે આ 5 મિનિટમાં પત્યું, કેમ કે દરેકનો પોઈન્ટ આપણે ડિટેલમાં એક એક વસ્તુ લખેલી છે જેનો તમને ફાયદો મળશે. બાળકો આટલે સુધી પહેલા પ્રોપર લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. જો પોઈન્ટ, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને કોઈ એક બિંદુ પી આગળ દોરેલ એક સ્પર્શક પી ક્યુ જે કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં છેદે છે. ઓ ક્યુ એ 12 સેમી હોય તો પી ક્યુની લંબાઈ શોધો. સૌથી પહેલાં બાળકો સમજો, એક એક લાઈન આપણે ડિટેલમાં વાંચતા જઈએ, ફરી એકવાર કરીએ. આ ક્વેશ્ચન છે બહુ ઇઝી, ખાલી તમારે વ્યવસ્થિત કરવાનો છે. તો તમે કહેશો કે સર જો 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, એટલે આપણે એક આ વર્તુળ દોર્યું જેની ત્રિજ્યા કેટલી છે? 5 સેમી, જેનું નામ આપી દઈએ ઓ. આગળ જઈએ, વર્તુળને કોઈ એક બિંદુ પી આગળ એક સ્પર્શક પી ક્યુ, તો અહીંથી આપણે એક સ્પર્શક દોર્યો, આ ક્યુ છે અને પી છે. કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં છેદે છે. કેન્દ્રમાંથી, ચોખ્ખો વર્ડ લખ્યો છે, અહીંથી સમજો હવે ખાસ, કેન્દ્રમાંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં છેદે છે. એટલે કેન્દ્ર ઓ છે, એમાંથી એક બિંદુ આપણે આજે પસાર કરીએ અને ક્યુ બિંદુમાં છેદે છે. આગળ જઈએ તો તમે કહેશો સર હવે શું કીધું છે, ઓ ક્યુ, ઓ ક્યુ 12 સેમી છે એવું આપણને કીધું છે. તો તમે કહેશો સર આ જે શોધવાનું છે પી ક્યુ શોધવાનું છે. સૌથી પહેલા પ્રમેય 10.1 એવું કહી શકો કે આ 90° નો ખૂણો છે. જે રીતે કહી શકો ખૂણો ઓ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 90. હું લખું છું પ્રમેય 10.1, તમારે એમ બોલવાનું છે, ખાસ ડાયલોગ ખાસ પ્રોપર બોલવાનો છે. શું બોલશો બાળકો? તો તમે કહેશો કે વર્તુળના કોઈ એક બિંદુમાં દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ હોય છે. બાળકો હું પરફેક્ટ જોઈને બોલ્યો છું, પણ તમારે વ્યવસ્થિત લખવાનું છે, કેમ કે વિડીયો જ્યારે બનાવતા ત્યારે થોડોક કે ડાયલોગ આમથી આમ થઈ જાય તો લોચો વાગી જાય, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે તમે કહેશો સર આ તો ખબર પડી ગઈ,
આને આપણે થોડુંક આ રીતે દોરીએ તો તમને થોડુંક સમજવામાં સિમ્પલ રહે. આ 90 અંશનો ખૂણો છે, આ ઓ છે, આ પી છે, આ ક્યુ છે, કઈ ખબર પડે કે કયો ત્રિકોણ છે? પાયથાગોરસનું આપણે પ્રમેય તમને ખબર છે. તમે કહેશો કે સર આ કાટકોણ ત્રિકોણ છે, એનો જવાબ પાયથાગોરસના પ્રમેયથી આપણે બીજી બાજુ, બે બાજુ આપણને ખબર છે, એક આ ખબર છે, એક આ ખબર છે, આ 12 છે, અને તમે કહેશો કે સર આ 5 છે, તો આ તો શોધી શકીએ. આ કર્ણ છે, તમે કહેશો કે સર કર્ણના વર્ગનો સરવાળો એની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે, તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ અહીંથી, ઓક્યુ જે છે ઓક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીઓ સ્ક્વેર, પીઓ સ્ક્વેર પ્લસ પીક્યુ સ્ક્વેર. ઓક્યુ જે આપેલો છે તમે કહેશો કે સર 12 છે, અહીંયા તમે કહેશો પીઓ જે આપ્યું છે સર કેટલું છે, તો પીઓ જે આપેલું છે બાળકો એ 5 સેમી છે, અને પીક્યુ સ્ક્વેર શોધવાનું છે, તો 144 25 પીક્યુ સ્ક્વેર. તમે કહેશો કે સર 144 માઇનસ 25 એટલે આવશે પીક્યુ સ્ક્વેર. આગળ જઈએ તો 119 ઇઝ ઇક્વલ ટુ પીક્યુ સ્ક્વેર, એને અંડર રૂટ લેશો તો 119 પીક્યુ, બંને બાજુ વર્ગમૂળ કરતા તમારે અહીંયા લખવું હોય તો લખી શકો, એટલે તમને જે પીક્યુ હતો એ અંડર રૂટ 119 કહેવાય, જે આન્સર આપણને ડી તરફ લઈ જશે. કયા તરફ લઈ જશે? ડી તરફ. જે ધ્યાન રાખવાનું છે, આ બહુ સિમ્પલ પોઈન્ટ હતો. હવે બાળકો છેલ્લો ક્વેશ્ચન, ચોથો ક્વેશ્ચન, જેવું કહે છે કે એક વર્તુળ દોરો, વર્તુળના સમતલમાં આવેલી એક રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ, જે પૈકી વર્તુળના સ્પર્શક અને બીજી છેદિકા હોય. હવે જો એક રેખા હોય એ બે સમાંતર રેખાઓ દોરવાની છે, એક છેદિકા હોવી જોઈએ અને એક સ્પર્શક હોવો જોઈએ. એટલે સૌથી પહેલાં તો આપણે અહીંયા શું કરી, એક વર્તુળ દોર્યું જેમાં એવું કીધું છે કે આપણે અહીંયા એક રેખાનું નામ આપી દઈએ એસ રેખા આપી. હવે આને સમાંતર બે રેખાઓ દોરવાની છે, એક છેદિકા હોવી જોઈએ અને એક સ્પર્શક હોવો જોઈએ. તમે કહેશો કે સર છેદિકા તો આપણે આમ ડ્રો કરી દીધી, બરાબર છે, જે એ બી અને આ રેખા એલ છે એવું આપણે લખી દઈએ. હવે સ્પર્શક કીધું છે તો ઉપર એક સ્પર્શક ડ્રો કર્યો, એવો ડ્રો કરવાનો, મારામાં તો જરા કે ભૂસાશે તો હું ભૂસી કાઢીશ. તમારે એક જ બિંદુમાં છેદાય એવું જ આવવું જોઈએ, જો એક બિંદુથી બાર વધારમાં છેદાય તો લોચા પડી જાય, કેમ કે સ્પર્શક બે એક જ બિંદુમાં છેદાવવું જોઈએ. જ્યારે તમે કહેશો છેદિકા સર બે બિંદુમાં છેદાવવી જોઈએ, તો અહીંયા આપી દઈએ પી, આનું નામ આપી દઈએ ક્યુ રેખા. હવે તમે એવું કહી શકો કે સર આ જે એલ રેખા છે એ ક્યુ ને સમાંતર છે, ક્યુ જે છે પી બિંદુમાં છેદે છે, અને જે એ બી જે છે એ અને બી એ એલ રેખા છે જે છેદિકા છે, અને હું લખી કાઢું છું છેદિકા આ સ્પર્શક અને આ સમાંતર છે, ક્યુ રેખા એલ ને સમાંતર છે, એલ એ એસ ને સમાંતર છે. ક્લિયર બાળકો? બહુ સિમ્પલ પોઈન્ટ હતો, તમને ક્લિયર થઈ ગયું હશે. શાંતિથી પોઝ કરીને સરસ રીતે લખી કાઢો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાળકો મળીએ હવે એક નવા લેક્ચરમાં, જેની અંદર હવે આગળ આપણે એક એક પોઈન્ટ ડિસ્કસ કરીશું.